નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉનાળાની શરૂઆતમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડતા લોકો અકળાઈ ઉઠ્યા છે. આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિના સુધી તાપમાનનો પારો ઊંચો રહેવાની શક્યતા છે અને આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં 3-5 ડિગ્રી વધી જશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવની શક્યતા છે. એપ્રિલમાં સતત 20 દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતા છે. દર્શક મિત્રો, તો આ વર્ષે ગરમી જૂન મહિનામાં જાણે તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી શક્યતા સામે આવી રહી છે. મેદાની વિસ્તારોમાં લૂની અસર વધુ રહેવાની શક્યતા છે. ખબર મુજબ દર્શક મિત્રો, દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે અને એપ્રિલમાં એક સાથે 2 આગાહી ખબરોમાં છે. ગરમી કાળઝાળ તો પડશે જ, પરંતુ આ સાથે વરસાદ પણ આવશે. જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે ખબરોમાં. તો કઈ તારીખથી ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસશે કમોસમી વરસાદ? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં, તો આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહીં આવે દર્શક મિત્રો, કારણ કે એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે. કમોસમી વરસાદના કારણે ગરમીના પારામાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં બદલાયેલ મોસમના મિજાજ વચ્ચે આ નવી આગાહી ખબરોમાં છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી ખબરોમાં છે. રિપોર્ટ મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદનું આગમન થશે. અહેવાલો પર નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા એમ જણાવ્યું કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં આ જે મોટો પલટો આવશે, એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ પણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી થઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. દર્શક મિત્રો, એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની જે શરૂઆત છે, આ શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરાઈ. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે તેવી ખબર મુજબ જાણકારી સામે આવી રહી છે. આ દરમિયાન દર્શક મિત્રો, આપના ત્યાં ગરમીનો પારો કેવો છે? કાળઝાળ ગરમીને લઈને આપ શું કહેશો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ધન્યવાદ.